શિયાળામાં મિત્રો વાતાવરણ ઠંડુ હોવાને કારણે ઠંડા ઠંડા એકદમ સુસવાટા ભર્યા વાતા વાતાવરણ છે જેના કારણે ઘણા બધા લોકોને ઈયર પેન જેને આપણે ગુજરાતીમાં કહું તો કાનમાં દુખાવાની તકલીફ ઘણા બધા લોકોને મિત્રો થતી હોય છે તો કાનમાં દુખાવા માટે આજના વિડીયોમાં હું તમને એકદમ ઘરેલું જબરજસ્ત ઉપાય બતાવવાનો છું એની પહેલાં તમને એક ટીપ આપી દઉં એટલે જેવા પણ તમે ઘરની બહાર નીકળો એટલે કે દરેક લોકોને મિત્રો ઘરની બહાર તો નીકળવાનું થાય છે એટલે કે કોઈ પર્સનલ કામ માટે નીકળ્યું હોય કોઈ જોબ માટે કોઈના કોઈ માટે મિત્રો કોઈના કોઈ કામ માટે તમારા ઘરની બહાર તો એટલીસ્ટ નીકળવું જ પડતું હોય છે અને આ ઠંડા પવનો ધારો કે બહાર નીકળો એટલે ઠંડા પવનનું વાતાવરણ કાનમાં ધારો કે જતા રહે જેના કારણે આ કાનમાં મિત્રો દુખાવાની સમસ્યા થતી હોય છે તો તમે જેવા ઘરની તમે બહાર નીકળો એવા તમારા કાન છે કોઈપણ રીતે તમારે કવર કરી દેવાના એટલે કે કોઈ કોટન હોય એની મદદથી એટલે કે રૂ તમે લગાઈ શકો છો ઇયરબડ વાપરી શકો છો રૂમાલ તમે બાંધી શકો છો મોઢા ઉપર અથવા જે કેપ આવે છે મિત્રો ટોપી જે શિયાળામાં ઊનની એ પણ મિત્રો તમે કરી શકો એટલે કોઈ પણ રીતે તમારા તમારા કાન છે એ મિત્રો તમારે કવર કરી દેવાના જેના કારણે ઠંડા પવનો કાનમાં જશે નહીં અને કાનમાં દુખાવાની સમસ્યા મિત્રો થશે નહીં હવે કાનના જે આ ઠંડા પવનો મિત્રો કાનમાં જતા રહે જેના કારણે કાનમાં તો દુખાવો થાય પરંતુ ઘણા લોકો તો મિત્રો માઇગ્રેન એટલે કે માથામાં જે હોય એ પણ જબરજસ્ત એવો દુખાવો મિત્રો થતો હોય છે તો આજના વિડીયોમાં હું તમારી સમક્ષ એકદમ આસાન અને માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બે જ વસ્તુનો ઉપયોગ કરીને એક તેલ તમારે રેડી કરવાનું છે હવે આ તેલના માત્ર બે ટીપા ધારો કે કાનની પોઝિશન છે તમારા અહીંયા દુખાતું આ બાજુ જમણા કાનમાં તો તમારે કાન આ રીતે ઇન્ક્લાઇન પોઝિશનમાં તમારે રાખીને તમારે પથારીમાં સુઈ દેવાનું અને બે ટીપા તમારે આ કાનમાં તમારે નાખી દેવાના બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે તમારે નમાઈ રાખવાનું એનાથી મિત્રો ફક્ત પાંચ જ મિનિટમાં તમને ફરક દેખાશે અને જે લોકોને કાનમાં દુખાવાની તકલીફ થઈ ગઈ જશે એમાં પણ રાહત થશે અને સાથે સાથે જે લોકોને કાનમાં મેલ જમા થઈ ગયો હોય એ મેલ પણ મિત્રો આસાનીથી દૂર થઈ જશે તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બનાવ રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર આપણે મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં મિત્રો મેં તમને કીધું હતું કે માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે તો નંબર વન ઉપર આવે છે કે તલનું તેલ જી હા મિત્રો અત્યારે શિયાળાની અંદર કોઈ પણ ઘાણીવાળાને ત્યાં જશો જ્યાં તેલીબિયામાંથી તેલ જે કાઢી આપતા કોઈ પણ ઘાણીવાળાને ત્યાં તમે જશો તો તિલકા તેલ જેને હિન્દીમાં આપણે તિલકા તેલ તિલકા તેલ તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં આપણે તલનું તેલ તરીકે ઓળખીએ છીએ એટલે કે સફેદ તલનું તેલ તમારે લઈ આવવાનું છે ત્યારબાદ તમારે એમાં મિત્રો તમારે એકથી બે ચમચી જેટલું તમારે તેલ તમારે એક નાના તમારા વાટકાની અંદર તમારે લઈ લેવાનું ઓ તેની અંદર દેશી લસણની તમારે બે કડી તમારે એડ કરી દેવાની છે હવે આ જે તલનું તેલ તમે લીધું બેથી ત્રણ ચમચી જેટલું તેની અંદર બેથી ત્રણ તમારે દેશી લસણની તમારે કઢી એડ કરી દેવાની છે મિત્રો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માર્કેટમાં બાજુ સફેદ લસણ પણ મિત્રો મળતું હોય છે એટલે કે આપણે એવું કોઈ સફેદ લસણનો ઉપયોગ તમારે નહીં કરવાનો દેશી લાલ જે લસણ છે જે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ દેશી લાલ લસણનો જ તમારે ઉપયોગ કરવાનો છે એટલે કે બેથી ત્રણ કડી તમારે ફોલીને આ તેલ જે તેલ છે એની અંદર તમારે નાખી દેવાની અને ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમી રાખીને તમારે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી તમારે ગરમ કરવાની છે એટલે કે આ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશો મિત્રો અને આ જે લસણની કડી છે મિત્રો થોડો કલર ડાયટ થઈ જાય ત્રીસ ચાલીસ સેકન્ડ જેટલો સમય લાગે થોડું વોર્મ થઈ જાય ત્યારબાદ તમારે બંધ કરી દેવાનું ગેસ અને આ તેલ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે કોઈ પણ કોટનની મદદથી અથવા જે તમારા ઘરે ડ્રોપર હોય મિત્રો એ ડ્રોપરથી તમારે આ રીતે તમારે ભરવાનું છે અને જે પણ કાનમાં તમારા દુખાવાની સમસ્યા મિત્રો થતી હોય ધારો કે જમણા કાનમાં મને દુખાવું હોય તો પથારી પર સીધા બેડ પર આ રીતે લેટી જવાનું અને આ રીતે તમારે માથું નમાઈ દેવાનું ડ્રોપરની મદદથી બે ટીપા તમારા આ કાનની અંદર તમારે એડ કરી દેવાના છે એટલે બે ટીપા તમારે નાખવાના છે અને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે તમારે નમાઈ રાખવાનું છે ત્યારબાદ મિત્રો તમે સીધું કરી શકો છો ત્યારબાદ બીજા કાનમાં ધારો કે દુખાવો થતો હોય તો એ સેમ આ બાજુ જે કર્યું એ જ પ્રોસીજર તમારે સેમ આ રીતે નમાઈને બીજા કાનમાં તમારે બે ટીપા તમારે એડ કરવાના છે આવું તમે મિત્રો કરશો તો તમારા કાનમાં દુખાવાની તકલીફ છે એ આસાનીથી મિત્રો ગાયબ થઈ જશે ને માત્ર પાંચથી દસ જ મિનિટમાં તમને ફરક દેખાશે અને સાથે સાથે ઘણા લોકોને મિત્રો કાનમાં જે મેલ જામી ગયો છે એ પણ મિત્રો આસાનીથી દૂર થઈ જશે તો હું આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નિવડશે નેક્સ્ટ વિડિયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ ગ્રુપમાં શેર કરો જેથી ઘણા બધા લોકોની મદદ થઈ થેન્ક યુ મિત્રો જય હિન હેવ અ નાઇસ્ટ